અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબર સામેના નિવેદનને લઈને વિરોધ શરૂ કરવામાં આવેલો છે. અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબર સામેની ટિપ્પણીને લઈને વિરોધ શરૂ થયો છે. ધારી ખાતે ઠુંબર પરિવાર પર ધારાસભ્ય મહેશ કસવાળાએ ટિપ્પણી કરેલી હતી. રમૂજ સાથે કસવાળાએ પહેલા પપ્પા પછી મમ્મી ચૂંટણી લડ્યા અને હવે બેન ચૂંટણી લડે છે તો 2029માં જમાઈ ચૂંટણી લડશે તેવી ટિપ્પણી કરેલી હતી. અમરેલીના પાટીદાર અગ્રણી નંદલાલ ભડકણ દ્વારા કસવાળા સામે વિરોધ શરૂ કરેલો છે અને કહ્યું છે કે દીકરી વિશે કરેલો વાણીવિલાસ દેશની દીકરીઓનું અપમાન છે. ખોડલધામ સંસ્થાના જવાબદાર અગ્રણી જેનીબેનનું અપમાન કર્યું છે તો સામાન્ય દીકરીઓનું ભાજપના નેતાઓ શું કરે અને ભાજપને જડબાતોડ જવાબ આપો. નારી શક્તિનું અપમાન અગાઉ એક નેતા કરી ચૂક્યા છે તો આ સિલસિલો ચાલુ રાખવાનો છે તેવા સવાલ ઉઠાવ્યો. વધુમાં જણાવ્યું કે દીકરીનું કરેલું અપમાન અમરેલી જિલ્લાની જનતા કદી પણ ચડાવી નહીં લે અને મહેશ કસવાળાના નિવેદન બાદ અમરેલી પાટીદાર સમાજમાં નારાજગીના સૂર જોવા મળેલા છે. આજે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી લોકસભામાંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા જેનીબેન ઠુંબર કે જેમના વિશે આજ રોજ એક જાહેર કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાન દીકરી વિશે જે વાણીવિલાસ કર્યો છે એ સમગ્ર અમરેલી જિલ્લો ગુજરાત કે ભારત દેશની દીકરીઓના અપમાન સમાન છે એ અમે હરગિજ ચાખી નહીં લઈએ. જેમાં જેનીબેન ઠુંબર એટલે ગુજરાતની કે દેશની ખ્યાતનામ સંસ્થા એટલે ખોડલધામ સંસ્થાના પણ જવાબદાર વ્યક્તિ હોય અને આવી દીકરીનું પણ જો આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અપમાન કરતા હોય તો સામાન્ય દીકરીની આ બધા ભેગા થઈ અને શું હાલત કરે એ અમરેલી અને ગુજરાતની જનતા એમની સારી રીતે નોંધ લે અને એમને જડબાતોડ જવાબ આપે એવી એક સમાજ વતી સમગ્ર ગુજરાતની અને અમરેલી જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું. એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન નારી શક્તિનું તો અપમાન કરી ચૂક્યા છે તો આ સિલસિલો આ લોકોને શરૂ રાખવાનો જ છે કે શું છે તે ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજી જાય અને આ જે દીકરીનું અપમાન કર્યું છે એ અમરેલીની જનતા હરગિજ નહીં ચલાવી લે એ હું ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું અને એમનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહે. અને અમરેલીની દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે આવા બેફામ બોલતા વાણીવિલાસવાળાને એકવાર જાકારો આપો તો એમની શાન ઠેકાણે આવે એવી હું સમગ્ર પ્રજાને અમરેલી શહેર અને જિલ્લાની જનતાને હાથ જોડી અને વિનંતી કરું છું કે એકવાર નારી શક્તિના નામ ઉપર આ લોકોને જાકારો આપો.